અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. પેટા ચૂંટણીને લઈને ભાજપની યાદી જાહેર કરી દેવામાં આવી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ઉમેદવાર છે ત્યારે ભાજપ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે, બીજાપુરથી સીજે ચાવડા ઉમેદવાર રહેશે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, બીજાપુરથી સીજે ચાવડા, ધર્મેન્દ્રસિંહ ઝાલાને માણાવદરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પેટા ચૂંટણીની જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વાઘોડિયાથી ટિકિટ આપવામાં આવી છે. ખંભાતથી ચિરાગ પટેલ ભાજપના ઉમેદવાર રહેશે. જેની સામે લડ્યા હતા એ તમામને હવે જે ટિકિટ આપવામાં આવી છે બધા સાથે લડશે. ત્યારે કૃષ્ણા જોડાયેલા છે. કૃષ્ણા, પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, જે પક્ષ પલટો કરીને આવ્યા છે તેમને સાચવી લેવામાં આવ્યા છે? જી બિલકુલ કિન્નરી, એ જ ઉદ્દેશ સાથે એમના રાજીનામા પડ્યા હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. એમને પણ ખબર હતી કે રાજીનામા આપીને જ્યારે ભાજપમાં જોડાવાના છે એટલે સ્વાભાવિક છે કે પેટા ચૂંટણીમાં એમની ટિકિટ મળવાની છે. સી આર પાટીલે થોડા સમય પહેલાં કહ્યું હતું કે 182 બેઠકો ન જીતવાનો મને રંજ છે, એ હું ન જીતાડી શક્યો ભાજપને, અને એના માટે જે ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલું રાજીનામું વિસાવદરથી પડ્યું હતું, પરંતુ વિસાવદરમાં મામલો હાલ હાઈકોર્ટમાં છે એટલે એને લઈને અત્યારે પેટા ચૂંટણી નથી થવાની. પરંતુ અન્ય જે 5 બેઠકો પરથી રાજીનામા પડ્યા હતા તેમાં પોરબંદરની બેઠક, અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના કદ્દાવર નેતા, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, એ નેતાએ રાજીનામું આપ્યું હતું. કારણ કે આ એક એવી બેઠક હતી સૌરાષ્ટ્રમાં કે જ્યાં કોંગ્રેસ જીતી શકી હતી. 2017માં આપણને ખબર છે કે કોંગ્રેસ જે 77 બેઠક જીતી શકી હતી એમાં સૌથી મોટો ફાળો સૌરાષ્ટ્રનો રહ્યો હતો. કારણ કે સૌરાષ્ટ્રમાં એ સારું પ્રદર્શન કરી હતી, પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણી જે 15 મહિના પહેલાં યોજાઈ હતી એમાં એવું પ્રદર્શન નહોતું થઈ શક્યું. ખૂબ જૂજ એવી બેઠકો હતી કે જ્યાંથી કોંગ્રેસ જીતી શકી હતી અને એમાં અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પરથી બાબુ બોખીરિયાને હરાવીને તેઓ જીત્યા હતા. બાબુ બોખીરિયા કે જેઓ ભાજપના કદ્દાવર નેતા રહી ચૂક્યા છે, બંને વચ્ચે વારંવાર ટક્કર થતી રહી છે અને ક્યારેક બાબુ બોખીરિયા જીત્યા છે અને અર્જુન મોઢવાડિયા હાર્યા. પરંતુ ગત બેઠકમાં અર્જુન મોઢવાડિયા જીતી ગયા હતા અને એમનો પક્ષ પલટો કરાવવામાં આવ્યો. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે સ્વાભાવિક છે કે એમની ટિકિટ નક્કી હતી અને એમની ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરથી ખંભાતથી ચિરાગ પટેલ કે જેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા તેમણે રાજીનામું પડ્યું અને બધાને એક જે શબ્દો સામે આવ્યા હતા કે રામ મંદિરમાં કોંગ્રેસનું જે સ્ટેન્ડ રહ્યું હતું એનાથી નિરાશ થઈને અમે રાજીનામું આપીએ છીએ. તો કોઈકે એવું કહ્યું હતું કે અમે વિપક્ષમાં છીએ એટલે અમે અમારી બેઠકના વિકાસ કામો નથી કરી શકતા, જો સત્તા પક્ષ સાથે હોઈશું તો વધારે સારી રીતે કામ કરી શકીશું, અને એ કારણ સાથે તેમણે રાજીનામા ધર્યા હતા. એમાંનું એક નામ હતું ચિરાગ પટેલ, તેમણે પણ રાજીનામું આપ્યું અને ખંભાત બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવી છે. અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા વાઘોડિયા બેઠક પરથી જેઓ લડ્યા હતા, કારણ કે તેમને ભારતીય જનતા પાર્ટી એ સમયે ટિકિટ નહોતી આપી અને નિરાશ થઈને, નારાજ થઈને તેમણે બળવો કર્યો હતો અને અપક્ષ તરીકે તેમણે નામાંકન કર્યું હતું. તેઓ ચૂંટણી લડ્યા હતા અને આ બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ ઝાલા જીતી ગયા હતા. જોકે ત્યારબાદના એમના જે પણ સ્ટેન્ડ સરકારી નીતિઓને લઈને સામે આવ્યા હતા તેઓ હંમેશા એવું કહેતા હતા કે હું ભાજપ સાથે જ છું, ભાજપ સરકાર સાથે જ હું જોડાયેલો છું, અને ત્યારબાદ તેમણે એ અપક્ષ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું અને તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેમણે કેસરિયા કર્યા અને એમને પણ આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. એટલે વિજાપુર ખૂબ મોટા નેતા સીજે ચાવડા કોંગ્રેસના એક એવા નેતા જેમના માટે એવું કહેવાય છે કે સામા પ્રવાહે તરીને તેઓ કોંગ્રેસને જીતાડતા આવ્યા હતા. આ સીજે ચાવડાએ જ્યારે ટિકિટ પોતે રાજીનામું આપી દીધું અને તેઓ ભાજપમાં આવ્યા એટલે વિજાપુર બેઠક પરથી પણ તેમને ટિકિટ આપવામાં આવી છે. એટલે આ તમામ એ બેઠકો છે. માણાવદર બેઠકની જે હમણાં વાત કરી, અરવિંદ લાડાણી ખૂબ લો પ્રોફાઇલ નેતા માનવામાં આવે છે, પરંતુ એમના માટે એવું કહેવાય છે કે તેઓ ગ્રાસરૂટ સાથે જોડાયેલા નેતા છે, જમીન સાથે જોડાયેલા નેતા છે, ખેડૂતો માટે તેઓ કામ કરતા આવ્યા છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે, એમને ટિકિટ આપવામાં આવી છે. એટલે આ તમામ એ ઉમેદવારો કે જેઓ રાજીનામું ધરીને આવ્યા હતા ભાજપમાં તેમને મોકો આપવામાં આવ્યો છે, તેમના પર જ પસંદગીનો કળશ ઢોળાયો છે. કિન્નરી બિલકુલ, હિરેન અત્યારે અમારી સાથે જોડાયેલા છે. હિરેન, ભાજપના જે 5 જે છે પેટા ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે, એમાં મહત્વપૂર્ણ રીતે જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા હતા તેમના નામ આ યાદીની અંદર છે. જો પહેલેથી નિશ્ચિત હતું જે પણ ધારાસભ્યો રાજીનામા આપે છે એ ધારાસભ્યોને ફરીથી એ વિધાનસભા પર લડાવવા અને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી ઉમેદવારી કરાવવી એ પ્રકારની ડીલ સાથે જ આ રાજીનામાઓ અપાવવામાં આવ્યા છે. અગાઉ 2017માં પણ આ પ્રકારનો ઘટનાક્રમ હતો કે એકાદ બે લોકોને બાદ કરતા તમામને ભાજપે ફરીથી ટિકિટો આપી હતી અને એમાંથી કેટલાકને મંત્રી પણ બનાવ્યા હતા. અત્યારે જે સ્થિતિ છે, 5 બેઠકો પરની પેટા ચૂંટણી જાહેર થઈ છે, હજુ એક બેઠક બાકી છે ચૂંટણી અલગ અલગ કોર્ટ મેટરના કારણે.
કારણે. જો કે આ પાંચ પૈકી હવેની જે સ્થિતિ જોઈ શકાય છે, પ્રકારે આ પાંચે પાંચ બેઠકમાં જે સિટિંગ એમએલએ હતા અને રાજીનામું આપ્યું છે એમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. એટલે કે આમાંથી બે લોકો છે કે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા, આ બંને છે એ પરિણામો ચૂંટણીના આવશે એના પછી રાજ્ય સરકારમાં મંત્રીમંડળમાં બેસશે અને મંત્રી બનશે એ પણ નિશ્ચિત અત્યારે માનવામાં આવી રહ્યું છે. અને એટલે જ વિધાનસભાની લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ગુજરાત સરકારનું પણ વિસ્તરણ થશે અને એમાં આ બે ઉપરાંત અન્ય. હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે ખંભાતના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ શું કહી રહ્યા છે સાંભળીએ. તો વિશેષ કરીને મિતેશભાઈએ ખંભાત માટે ખૂબ સારા કામો કર્યા છે, ખંભાતની વિશેષ કાળજી પણ લીધેલી છે. એટલે આ વખતે ખંભાતની જનતા આખા જિલ્લામાં સૌથી વધારે લીડ લોકસભાના ઉમેદવારને તો આપશે જ, સાથે સાથે ખંભાત વિધાનસભાના ઉમેદવારને પણ ખૂબ મતોથી જીતાડવાના છે. એનું કારણ છે, ખંભાતના વર્ષોથી પાણીનો પ્રશ્ન હતો, ખંભાતની જનતા હેરાન પરેશાન થતી હતી. એનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિરાકરણ લાવી દીધું છે. 4 દિવસ પહેલાં જ 30 કરોડ રૂપિયાની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ટૂંક જ સમયમાં એની કામગીરી પણ શરૂ થઈ જશે, જેથી કરીને વર્ષોથી જે ખંભાતની પ્રજાને પીવાના પાણીનો પ્રશ્ન હતો એનું નિરાકરણ હવે આવી ગયું છે. એટલે ખંભાતના લોકો ભારતીય જનતા પાર્ટીને એટલા આશીર્વાદ આપશે, એટલા મત આપશે કે એની કલ્પના કોંગ્રેસે ક્યારેય નહીં કરી હોય. ત્યારે કશ્યપ અત્યારે અમારી સાથે લાઈવ જોડાયેલા છે. કશ્યપ, આપની પાસેથી જાણવા માંગીશું, પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, પાંચે પાંચ બેઠક પર આ ઉમેદવારો જે જાહેર કરવામાં આવ્યા છે, ભાજપ દ્વારા એક ચોક્કસ રણનીતિ અપનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પાંચ ઉમેદવાર જે છે તે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને જે બેઠક ખાલી પડી હતી, જેણે રાજીનામા આપ્યા હતા અને તે તમામને ટિકિટ છે તે આપવામાં આવી છે. હિતેન્દ્ર પટેલ પ્રવક્તા છે તે આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. હિતેન્દ્ર, પાંચ બેઠક જે ખાલી પડી અને તેની ઉપર જેણે રાજીનામા આપ્યા અને પાર્ટીએ તેને ટિકિટ આપી, પરંતુ માણાવદર બેઠક ઉપર જવાહર ચાવડાને પણ ક્યાંક ટિકિટ ચૂંટણી લડવાની ઈચ્છા હતી, કઈ રીતે જોઈ રહ્યા? જો ટેકનિકલ કારણસર એ બેઠકની ચૂંટણી જાહેર થઈ શકી નથી. જ્યારે એ કારણો એ કાયદાકીય પ્રક્રિયા પૂરી થશે અને એની પણ ચૂંટણી જાહેર થશે ત્યારે આપણું પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમાં ચયનની જે પ્રક્રિયાઓ છે એને આધારે નિર્ણય કરશે. અન્ય નેતાઓ જે છે તે પણ કમલમ ખાતે હાજર છે અને તેની સાથે પણ વાત કરવા માટે થઈ આપણે છે તે પાંચ બેઠકો ઉપર જાહેરાત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે ઉતરે ત્યારે જનતા પહેલાં કમળ જોતી હોય છે, કારણ કે વિશ્વાસ જે છે એ કમળ છે. આ બધા ઉમેદવારો જીતેલા હતા એમની સાથે હવે કમળનો વિશ્વાસ ઉમેરાશે, એટલે જે જીતનું માર્જિન છે એ જનતા ડબલ માર્જિન સાથે પણ આ જ બધા ઉમેદવારોને જીતાડશે. લોકસભાની ચૂંટણી સાથે જ આ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, તેનો આ ફાયદો આજે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે તેને ઓલવેઝ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ રહી છે વિકાસ, વિકાસ સાથે વિશ્વાસ. આ વિશ્વાસને જનતા વોટ આપતી હોય છે. નરેન્દ્રભાઈ મોદીએ જે રાજનીતિને એક નવું રૂપ આપ્યું એ વિશ્વ એને અનુસરે એ પ્રકારનું આ મોડેલ છે કે જેની અંદર જનતાને એક નાગરિક તરીકેની એક કહેવાય ને પોતાની ઓળખની સાથે પોતાનો વિકાસ પણ મળતો હોય તો જનતા ઓલવેઝ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપે છે. એક તરફ અમિતભાઈ, એક તરફ જે પ્રમાણે આયાતી ઉમેદવારને લઈને ભડકો થયો છે, આ સ્થિતિ વિધાનસભામાં ઊભી થાય તેની ગેરંટી શું? કારણ કે એ તે તમામ પાંચ ઉમેદવારો છે એ પણ આયાતી. આ બધા મુદ્દાઓ પ્રશ્નો અસ્થાને છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક જૂટ ટીમનું નામ છે અને આ એકજૂટ ટીમ જે હોય છે એ કોઈ પણ બેટલની અંદર હંમેશા આગળ રહેતી હોય છે. જે લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સેવા કરે છે
ખુરશીઓ પાથરે છે, ગાભા પાથરે છે, સાફ કરે છે, પાથરના પાથરે છે, એવા કાર્યકરોની અવગણના કરીને કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોને ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટી એના પગ ઉપર કુવાડા મારી રહી છે. આજના દિવસમાં અત્યારે એની દબદબો હોય ને કોઈ ન બોલવાની હિંમત કરતા હોય, પણ જ્યોતિબેને જે રીતે હિંમત કરી છે અને સાબરકાંઠામાં જે અત્યારની પરિસ્થિતિ છે, એ આવતા દિવસોમાં તમામ ધારાસભામાં જે કાર્યકરોને તમે લઈ ગયા છો, હવે તમે સમજો કે તમે જવાહર ચાવડાને કોંગ્રેસમાંથી લઈ જાઓ, એકવાર ટિકિટ આપો, પછી એની સામે બીજી વાર તમે અરવિંદ લાડાણીને લઈ જાઓ, તો જવાહરભાઈ ચાવડાએ શું રામધૂનમાં બેસવાનું? શું જવાહરભાઈ ચાવડાએ રાજકારણ મૂકી દેવાનું? અચ્છા, પણ એ ચિત્ર તો હર્ષદ રીબડિયા સાથે પણ થવાનું છે લલિતભાઈ, પરંતુ તમને નથી લાગતું કે જનતાના મનમાં એ સવાલ ઉભો થાય કે જો તેઓ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીના કોઈ ઉમેદવારને જીતાડે છે તો પછી તેઓ તો પક્ષપલટો જ કરવાના છે, ભાજપમાં જ જવાના છે, તો પછી કેમ જીતાડીએ? એવો સવાલ ના થાય જનતાના મનમાં? પણ જનતાએ એ પણ સવાલ થવો જોઈએ કે જે પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરતી હતી, કેડરબદ્ધ પાર્ટીની વાત કરતી હતી, એ પાર્ટી સેના માટે થઈને તમામ પાર્ટીને માંથી આયાતી ઉમેદવારોને લઈ જાય છે? શું કામ ધારાસભ્યને ખરીદ વેચાણ કરવાનો સંઘ બનાવી દીધો છે? પ્રજાએ આ પણ પ્રશ્ન પૂછવા જોઈએ, પ્રજાએ એ પણ પ્રશ્ન પૂછવા જોઈએ કે તમામ ભ્રષ્ટાચારીઓને કેના માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરો છો? છગન ભુજબળ હોય, અજિત પવાર હોય, તમે લોકો જે ભ્રષ્ટાચારમાં જેની સામે ઈડીની તપાસ હોય તેવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સુકામને માટે લઈ જાવ છો? અચ્છા લલિતભાઈ, ખંભાતથી ચિરાગ પટેલ હોય કે માણાવદરથી અરવિંદ લાડાણી હોય, બંને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે તેમણે એમ કહ્યું હતું કે મારા બેઠકના કામો હું નહોતો કરી શકતો, મારા મતવિસ્તારના કામો હું નહોતો કરી શકતો, સત્તા પક્ષ સાથે રહીને હું વધારે સારી રીતે કામ કરી શકીશ. તો પછી તમને નથી લાગતું કે આ પ્રશ્ન તો કાયમ રહેવાનો છે? જ્યારે પણ કોંગ્રેસના કોઈ નેતા ચૂંટાશે તો આ સવાલ તો જેમને તેમ રહેવાનો જ છે, તો પછી જનતા કેમ વિશ્વાસ મૂકે? હું તમને આ એ જ કરું છું કે ગુજરાતની જનતાએ જ્યારે એમને શાસન ઉપર બેસાડ્યા હોય અને કોંગ્રેસના જ્યારે 77 ધારાસભ્યો હોય, એટલે એ વિસ્તારમાં કામ નહીં કરવાનું? એ ગુજરાતમાં નથી, એ શું વિસ્તાર પાકિસ્તાનમાં છે? તો ભારતીય જનતા પાર્ટી કેવું એવું શું સેના માટે વિચારે છે કે એ વિરોધ પક્ષના લોકોનું કામ ન કરવું? શું એ લોકશાહીનો ભાગ નથી? આ પ્રશ્ન પણ પ્રજાએ પૂછવો પડે. કામ તો તમારામાં તેવડ હોય, ધારાસભ્યના કાંડામાં બળ હોય તો કામ તો થઈ શકે છે ને, કામ થાય. અને સરકાર કામ ન કરે તો સરકારના કાન પકડીને પણ કામ કરાવવાની ધારાસભ્યમાં તેવડ હોવી જોઈએ. બાકી રોદડા રોવા કે હું વિરોધ પક્ષમાં છું એટલે મારા કામ નથી થતા એટલે હું ભાજપમાં વયો જાઉં, તો એ બધી વાતો પ્રજા સમજે છે. ભારતીય જનતા પાર્ટી પાસે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીની તમામ સત્તાઓ છે. ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતની તમામ કોર્પોરેશન, તમામ નગરપાલિકા, તમામ સત્તાઓ ભોગવે છે. જિલ્લા પંચાયતની 157 ધારાસભ્ય છે. તેમ છતાંય ભાજપને જાહેર કરેલા ઉમેદવારો બદલાવા પડે છે, એ પરિસ્થિતિ આજે ગુજરાતમાં છે. અમે અમારા પાંચેય સીટો ઉપરના ઉમેદવારો ટૂંક સમયમાં જ બધા જ કાર્યકરોને વિશ્વાસમાં લઈને અમે જાહેરાત કરશું. અચ્છા લલિતભાઈ જોડાયેલા રહેશો, હિતેન્દ્ર પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓને, ભાજપના નેતાઓને ગાભામારું જ બનવાનું છે, કારણ કે કોંગ્રેસના નેતાઓને ઉઠાવીને તેમને ટિકિટ આપવાની છે, જીતાડવાના છે. તો શું ખરેખર ભાજપની આવત હાલત આવી થઈ ગઈ છે? જો બેન, કોંગ્રેસ એના અસ્તિત્વ માટે જંગ ખેલી રહી છે. જનતામાંથી તો એમને વિશ્વાસ ગુમાવી જ દીધો છે, પણ એના પોતાના કાર્યકર્તાઓ એમને છોડીને જઈ રહ્યા છે અને ગતિ એટલી વધી ગઈ છે કે ડૂબતી નૈયામાંથી બધા જ લોકો પોતાના સારા ભવિષ્ય માટે સારી વ્યવસ્થામાં, સારી વિચારધારામાં, વિકાસની રાજનીતિમાં જોડાવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારામાં, વિકાસની યાત્રામાં જોડાવા માટે જે પણ સારા સારા લોકો આવે છે, એ
ત્યાંથી રાજીનામું આપી અને પોતાની નવી ઇનિંગ શરૂ કરવા આવે છે. 156 બેઠકો ભારતીય જનતાએ આપી છે, કે જે કોંગ્રેસના નેતાઓ છે એને પણ ભાજપમાં લાવવા પડી રહ્યા છે. 182 નો ટાર્ગેટ કેમ કેમ પ્રકારે પૂરો કરવા? કૃષ્ણબેન, આપે જ વાત કરી કે 156 બેઠકોની જમ્બિંગ મેજોરિટી ભારતીય જનતા પાર્ટીની છે, એટલે અમારે કોઈ મજબૂરી નથી. આપની વાતમાં જ આવી જાય છે, ક્યાંય સરકારમાં કે ક્યાંય બીજી રીતે અમને કોઈ મુશ્કેલી હાલે પણ નથી, ભૂતકાળમાં પણ નથી, આવનારા દિવસોમાં પણ નથી પડવાની. 156 બેઠકો ઉપરાંત ગત લોકસભામાં પણ 173 વિધાનસભા બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે. એવા સંજોગોમાં અહીંયા સારા લોકોને કામ કરવા માટે કોઈ મજબૂરી નથી, તો શું કારણ છે કે તમારે જે આવ્યા છે રાજીનામા આપીને એમને જ ટિકિટ આપવી પડે છે? તમારા તો કોઈ નેતાને તમે ટિકિટ આપી શકો છો. બાબુ બુખીરિયા હવે શું કરશે? નહીં, ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે આ નિર્ણયની આખી પ્રક્રિયા છે એ જિલ્લાથી મળી, પ્રદેશથી મળી, રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રીય નેતૃત્વ આ બાબતો નક્કી કરતું હોય છે, અને જે તે વિસ્તારમાં સારી પ્રતિભાવાળા અને જીતી શકે એવા ઉમેદવારો હોય એનું ચયન થતું હોય છે. અહીંયા કોઈ કોઈ જગ્યાએ કોઈ પાર્ટીના ઉમેદવાર કોઈ પાર્ટીનો કાર્યકર્તા પોતાની કારકિર્દી મૂકી નથી, એનો અર્થ તો સીધો સીધો એ જ થયો કે તમારી પાસે જીતી શકે એવા ઉમેદવાર નથી, એટલા માટે કોંગ્રેસમાંથી આયાત કરીને તમારે ટિકિટ આપવી પડે છે. 156 બેન, 156 જીત્યા છે બેન, આયાત કરવાનો સવાલ જ નથી. ભારતીય જનતા પાર્ટી ક્યારે કોઈના માટે ત્યાં આમંત્રણ આપતી નથી, પણ કોંગ્રેસ પાર્ટી જ્યારે ડૂબતી નૈયા છે અને દિશા નથી, નેતા નથી, નીતિ નથી, નિયત નથી, અને એની જે કાર્યપદ્ધતિ છે એનાથી નારાજ થઈને અનેક લોકો ઉમેદવારો પણ મેદાન છોડી રહ્યા છે. એવા સંજોગોમાં કોંગ્રેસના સારા લોકો, જે લોકો સમાજસેવા માટે કે વિસ્તારના વિકાસ માટે કે જાહેર જીવનમાં કામ કરવા માટે ઈચ્છુક છે, એક સમય હતો કે 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ એ પહેલાં કોઈની પાસે વિકલ્પ નહોતો, અને એટલે સતત એકની એક વિચારધારા સાથે રહ્યા. પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના જન્મ પછી 2005 પછી જેમ એ પંચાયતથી પાર્લામેન્ટ સુધી સતત ને સતત એને વિકાસ કર્યો, સાથે સાથે સુશાસન આપ્યું. ઠીક છે, રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીથી પણ કેન્દ્રમાં 2004-2024 સુધી પાર્ટીએ કામ કર્યું અને એના જે લેન્ડમાર્ક સીમાચિહ્નો સિદ્ધ થયા. અર્જુન હતી તે પણ આપણે સાંભળી લઈએ. આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર 5 વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે. એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવા માંડ્યો. એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી, નડ્ડાજી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂક્યો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજયી બનાવશે. અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું, એમની સાથે આ વિકસિત પોરબંદર બને, વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને, એ સ્વપ્ન. વડોદરાથી કૃણાલ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે. કૃણાલ, જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટિકિટ નહોતી આપવામાંથી આવી, અપક્ષમાંથી લડ્યા જીત્યા, એમને જ હવે ભાજપે ટિકિટ આપી છે વાઘોડિયા બેઠક પરથી. ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વાત કરીએ, કારણ કે હાલમાં જ તેમના નામની અહીંયા જાહેરાત થઈ ગઈ છે. કાર્યકરોમાં ઉત્સાહ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વાત કરીએ. બાબુ, ફરી એકવાર ભાજપમાં વાપસીને ફરી ભાજપના જ ઉમેદવાર અને જીતનો કેટલો વિશ્વાસ? જીતનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની અંદર તમામ કાર્યકર્તાઓ, પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રત્નાકરજી અને તમામ મોવડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને જે કંઈ સેવા કરવાની તક આપી છે એ બદલ
વાઘોડિયા વિધાનસભા એક એવી વિધાનસભા છે કે જે વર્ષોથી વિકાસથી વંચિત હતી અને એક વર્ષની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વાઘોડિયાની અંદર 4 મહિનાની અંદર નગરપાલિકા આપી, રોડ રસ્તાથી માંડી અને જે કંઈ ગામોમાં મોટા પાણીના પ્રશ્નો હતા એ પ્રશ્નો પાણીના એક વર્ષની અંદર હલ કરી અને વિકાસની વાતો સાથે અમે આગળ વધીશું. અને મને વિશ્વાસ છે વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનો કોઈનો પણ હરીફાઈ જેવું દેખાતું નથી. તમામ લોકો સાથે મળીને ખૂબ જંગી મતોથી વિધાનસભા અને લોકસભા અમે જીતીશું. પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ હુંકાર કરી ચૂક્યા છે કે હું ચૂંટણી લડવાનું છું, આ વખતે હું જીતવાનો છું. પૂર્વ ધારાસભ્યશ્રી પહેલાં પણ ચૂંટણી લડ્યા છે મારી સામે 2022માં, એમને પોતાની ડિપોઝિટ પણ ગુમાવેલી છે. એટલે જેને પણ આવવું હોય, આ લોકશાહી છે, તમે ચૂંટણી લડવાની કોઈને ના ના પાડી શકો, પણ જેને કોઈ આવવું હોય એ આવે. આ વિધાનસભામાં કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન નથી. વાઘોડિયા વિધાનસભા વન સાઇડેડ વિધાનસભા છે. આપણા દેશના અને વિશ્વના લોકપ્રિય નેતાના માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની જે કામ કરવાની રણનીતિ છે એની અંદર આવા કોઈ લોકોની ચેલેન્જ કોઈ ગણતું પણ નથી. બાપુ, તમે અપક્ષ તરીકે જીત્યા ત્યારે સૌથી પહેલાં નંદેસરીમાં ગયા, દૂષિત પાણી મામલે, કોન્ટ્રાક્ટરોને રોડમાં મામલે ધમકાવ્યા, શું હજુ પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા એટલા જ એગ્રેસિવ રહેશે કામને લઈને? કામને લઈને તમામ રીતે હું અગ્રેસર જ રહેવાનો છું. જે કોઈ વ્યક્તિ સારું કામ કરતું હશે તો એનું સન્માન કરવામાં આવશે, ખરાબ કામ કરતું હશે તો સરકારની પણ સૂચના છે કે ભાઈ ક્વોલિટી વર્ક કરાવો. એટલે જે કોઈ મારી કામ કરવાની રીતિનીતિ છે, વિસ્તારના લોકોને સારું પાણી સારું કામ મળે એની મારી પ્રાયોરિટી હશે.